નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. રાજ્યના 80થી વધુ તાલુકામાં વરસાદની સંભાવના અને વિસાવદરમાં જો વાત કરીએ તો 4 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો છે. અત્યાર સુધીની જો વાત કરીએ તો 80થી વધુ તાલુકામાં વરસાદ થઈ ચૂક્યો છે. આજે 14 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની પૂરી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જિલ્લા વલસાડ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આગાહી છે. અમદાવાદ, મધ્ય ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી છે. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ થયો છે. 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ કામરેજમાં 3.5 ઇંચ વરસાદ થયો છે. બારડોલી, પલસાણા અને મહુવામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના સુરતના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કામરેજમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ થયો છે. બારડોલી, પલસાણા, મહુવામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે લોકોને ગરમીથી રાહત મળી ગઈ છે અને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વાત કરીએ જૂનાગઢની. જૂનાગઢના વિસાવદરના લેરિયા ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા. આ તસવીરો જુઓ. ગામની શેરીઓમાં વરસાદનું પાણી નદીની જેમ વહેતું દેખાયું. વાહન ચાલકો પણ આ પાણીમાં ફસાયા. લેરિયાથી સુરત જતી બસનો ડ્રાઈવર જીવના જોખમે પાણીમાંથી બસ પસાર કરતો જોવા મળ્યો. લેરિયા ગામની મુખ્ય બજારોમાં નદી જેવો માહોલ સર્જાયો. નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. તો ફરી એક વખત આ તસવીર વિસાવદરના લેરિયા ગામની છે. તો ભારે વરસાદના કારણે વિસાવદરના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા. આ તસવીરોને જુઓ, જેમાં એક બસ ફસાઈ ગઈ છે. અન્ય વાહન ચાલકો પણ પરેશાન થયા છે. ધારી બાયપાસ પર આવેલા અંડરબ્રિજની આ ઘટના છે, જ્યાં એક ખાનગી ટ્રાવેલ્સ બસ પાણીમાં ફસાઈ. અંડરબ્રિજમાં 6 ફૂટથી વધારે પાણી ભરાયું છે. સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી દુર્ઘટના ટળી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. વિસાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે સ્થાનિક નદીઓમાં જોરદાર પૂર આવ્યું છે. તાલુકાના સુખપુર, છાલડા સહિતના વિસ્તારોમાં 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. સુખપુર ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યા. વિસાવદરના વીરપુરની ઉતાવળી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તો રૂપાવટી ઈશ્વરિયા નજીક આવેલ જાંજેશ્રી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું. વિસાવદર શહેરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ થયો. ભારે વરસાદના કારણે સુખપુર છાલડા વચ્ચેનો રસ્તો બંધ થઈ ગયો. વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો. વિસાવદર પંથકની મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવ્યા. બિલખા, ઉમરાળા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢના વિસાવદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા આસપાસના વિસ્તારો પાણી પાણી થઈ ગયા. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો. શહેરના રસ્તા ઉપર ધોધમાર પાણી વહેતા થયા. સિઝનનો સૌપ્રથમ અનરાધાર વરસાદ થતા લોકોમાં ખુશીનો માહોલ છે. બીજી તરફ ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન વરસાદ વરસતા ખેડૂતો પણ રાજીના રેડ થયા છે. મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ઓળઘોળ દેખાયા. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહ્યું. બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો. રાજ્યમાં ધીમે ધીમે ચોમાસું જામી રહ્યું છે. ભરૂચના અંકલેશ્વરના ઝઘડિયા તાલુકામાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા તો કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં પડેલો વરસાદ ખેડૂતો માટે રાહત સમાન રહ્યો. આ તરફ સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. ભાવનગર શહેર અને જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદની પધરામણી થઈ. શહેરના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો તો કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભાવનગર શહેરના અલકા ટોકીસથી કુંભારવાડા ફાટક રોડ નજીક વરસાદી સિઝનના પ્રારંભે જ પાણી ભરાયા.
વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા. ચોમાસા અગાઉ પ્રી મોન્સૂનની કામગીરી કરી, પરંતુ પ્રથમ વરસાદે જ આવા હાલ થતા ભાવનગરવાસીઓને હાલાકી પડી. છેલ્લા 10 દિવસથી અમરેલી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોના હૈયે ટાઢક વળી. સાવરકુંડલાના છપરી, લીખાલા, ગાતકડા, શેલણા સહિતના ગામોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો. અમરેલીના ખાંભા વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી વાદળો આવી ચઢ્યા. ખાંભાના તાતણિયા, લાસા સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો. ધોધમાર વરસાદથી ખાંભાના રસ્તા ઉપર પાણી વહેતા થયા. આ તરફ જૂનાગઢના માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ વરસ્યો. વહેલી સવારે 1 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. માળિયાહાટીનાના અમુક વિસ્તારોમાં હજુ પણ વાવણી બાકી છે, ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ગેલમાં આવી ગયા છે. ગીર સોમનાથમાં પણ સવારથી જ વરસાદી માહોલ રહ્યો. ઉના શહેર અને તાલુકાભરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. આ તરફ કોડીનાર, સુત્રાપાડામાં વાદળછાયું વાતાવરણ રહ્યું. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે. સુરતના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો. સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ પડતા હાઈવેના સર્વિસ રોડ પાણી પાણી થઈ ગયા. કામરેજના આ વિસ્તારમાં દર ચોમાસામાં આવી વિકટ સ્થિતિનું નિર્માણ થાય છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી. સુરતના ગ્રામ્યમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારમાં મેઘ સવારી આવી પહોંચતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતના બારડોલી પંથકમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મેઘરાજાએ વરસાદી રમઝટ બોલાવી. શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પવન સાથે વરસાદી માહોલ રહ્યો. વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ રાજી થયા. ડાંગ જિલ્લાના વડામથક આહવામાં પણ લગભગ 1 કલાક સુધી વરસાદ વરસ્યો. આહવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો. છૂટાછવાયા વરસાદ વચ્ચે નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી થઈ. કાળા વાદળો સાથે મેઘરાજા વિધિવત વરસવાનું શરૂ કર્યું. છેલ્લા ઘણા સમયથી છૂટોછવાયો વરસાદ વરસતો હતો. ગરમી અને બફારાથી જિલ્લાવાસીઓને રાહત મળી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાત. ભાવનગરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા પ્રીમોન્સૂન કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા. રેલવે સ્ટેશન રોડ, અલકા સિનેમા, કુંભારવાડા વિસ્તાર, શાસ્ત્રીનગર તેમજ ઘોઘા સર્કલ જેવા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાવાના કારણે રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત દુકાનોમાં પાણી ભરાવાના કારણે દુકાનદારોને પણ નુકસાન વેઠવું પડ્યું. પાણી ભરાય ને કોઈ પણ વાહનો હાલતા હોય ને અમે એને કંઈ કહીશું ને પાણી ભરાવાને કારણે દુકાનોમાં પાણી ભરાઈ જાય છે ને અમારે માલને નુકસાન થાય છે ને આવું વારંવાર ચોમાસામાં બનતું હોય છે. આનો કોઈ કેટલા વર્ષોથી અમે રજૂઆત કરી છતાંય કોઈ ઉકેલ આવ્યો નથી. ઘણા સમયથી દરેક જગ્યાએ એપ્લિકેશન કરી છે. ગવર્મેન્ટની અંદર અમે લોકોએ લેખિત અરજી કલેક્ટર સુધી ગયા વર્ષે પણ આપી હતી અને એનો અત્યાર સુધી અમારે કોઈ પણ જાતનો ઉકેલ આવ્યો નથી. માત્ર ને માત્ર કોર્પોરેટર આવ્યા છે, જોયું છે અને પૂરું થઈ ગયું. સુરેન્દ્રનગરના જીઆઈડીસીને વઢવાણ સાથે જોડતો કોઝવે જર્જરિત બનતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ તસવીરો જુઓ. ચોમાસામાં પાણી ફરી વળતા અકસ્માત થાય એ પહેલા અહીંયા સમારકામ હાથ ધરવાની માંગ છે. કોઝવેની બંને તરફ રેલિંગ નથી, સ્ટ્રીટ લાઇટનો પણ અહીંયા અભાવ છે, જેથી રાત્રિના સમયે લોકોને મુશ્કેલી ભોગવવી પડે છે. લોકોએ કોઝવેની બંને તરફ રેલિંગ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગણી કરી છે. કોઝવેમાં જયારે નદીથી અંદર ઉતરવાનું આવે ત્યારે એટલું બધું ભયંકર ખરાબ છે કે તમારું સ્કૂટર લઈને જતો હોય તો બેલેન્સ ન રહે, અમે વાહન આવે તો અથડાઈ જાય, એટલે અમારા જેવા સિનિયર સિટીઝન હોય એને ખૂબ તકલીફ પડે છે. એટલે અમારી નમ્ર વિનંતી છે કે જો આ વહેલામ વહેલી તકે કરે. સુરેન્દ્રનગર વઢવાણ વચ્ચે જે જીઆઈડીસીમાંથી જે કોઝવે પસાર થઈ રહ્યો છે ત્યાંથી જીઆઈડીસીમાંથી જે વઢવાણ જવા માટે અવર જવર કરવા માટેનો એ મુખ્ય કોઝવે છે, જે દર વર્ષે ચોમાસા દરમિયાન એટલો બધો બિસ્માર હાલતમાં છે કે જેથી કરીને ત્યાંથી લોકો અવર જવર કરે છે ત્યારે એટલા અકસ્માત થાય છે. અમદાવાદના મેઘાણીનગરમાં પથ્થરમારો થયો. અસામાજિક તત્વોનો પોલીસ વાન પર પથ્થરમારો. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે.
અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ બન્યો. અસામાજિક તત્વોએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યો. કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળતા પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ. પોલીસે સ્થળ પરથી 3 આરોપીની ધરપકડ કરી છે. આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઇજાગ્રસ્ત થયો છે. મહેસાણાના કડીમાં કચરાના ઢગલામાંથી 700 જેટલા ચૂંટણી કાર્ડ મળી આવ્યા. મોટી સંખ્યામાં જૂના ચૂંટણી કાર્ડ મળી આવતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી. તંત્રને જાણ થતાં જ મામલતદાર કક્ષાના અધિકારીઓ સ્થળ પર આવ્યા. જૂના ચૂંટણી કાર્ડનું પંચનામું કરી વધુ તપાસ શરૂ કરાઈ છે. ચૂંટણી કાર્ડ આમ કચરાના ઢગલામાં કોણે ફેંક્યા એ મામલે પણ તપાસ કરવામાં આવશે. આ તસવીરો જો ચૂંટણી કાર્ડ કોણે ફેંક્યા છે એ મોટો સવાલ છે અને મોટી સંખ્યામાં છે. એવું નથી કે 4-5 હોય કે 10-15 હોય. અહીંયા અનેક સંખ્યામાં આ ચૂંટણી કાર્ડ અહીંયા ઢગલા બંધ પડ્યા છે. 700 જેટલા ચૂંટણી કાર્ડ અહીંયા મળી આવ્યા છે. મોટી સંખ્યામાં જૂના ચૂંટણી કાર્ડ મળી આવતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી છે અને મામલતદાર કક્ષાના અધિકારીઓ પણ અહીંયા આવ્યા તપાસમાં લાગ્યા છે. જૂના ચૂંટણી કાર્ડનું પંચનામું કરીને તપાસ કરવામાં આવશે. ચૂંટણી કાર્ડ આવી રીતે કચરાના ઢગલામાં કોણે ફેંક્યા એ પણ તપાસ કરશે. અમદાવાદના નિકોલમાં ઈશ્વર દાદાજીની વાડી પાસે આવેલા ગેસના બાટલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. એક બાદ એક ગેસના બાટલા ફાટતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો. એલપીજી ગેસના બાટલા હોવાથી ખૂબ ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી. પોલીસ અને તેની ફાયર વિભાગની જે ટીમો છે એ ઘટના સ્થળે પહોંચી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભીષણ આગમાં પોલીસ કર્મચારીએ પ્રશંસનીય કામગીરી કરી. આગ લાગતા ગોડાઉનની બાજુમાં બાંધેલા પશુઓને પોલીસ કર્મચારીએ છૂટા કરી અબોલ પશુઓને બચાવ્યા. તો અમદાવાદના નિકોલમાં ઈશ્વર દાદાજીની વાડી પાસે આવેલ ગેસના બાટલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે સામે નથી આવ્યું. એક બાદ એક ગેસના બાટલા ફાટ્યા. એલપીજી ગેસના બાટલા હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાઈ. જાણકારી મળતા પોલીસ અને ફાયરની ટીમ આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો. આ આગની અંદર પોલીસ કર્મચારીએ એક પ્રશંસનીય કામગીરી પણ કરી હતી. આગ લાગતા ગોડાઉનની બાજુમાં બાંધેલા પશુઓને પોલીસ કર્મચારીએ છૂટા કરી અને અબૂલ પશુઓના જીવ પણ બચાવ્યા. રાજકોટ જિલ્લા બેંકની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો મામલો. બેંક ચેરમેન જયેશ રાદડિયા અને સહકારી આગેવાન નીતિન ઢાકેચા એક સાથે જોવા મળ્યા. નીતિન ઢાકેચા અને જયેશ રાદડિયા સાથે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડીકે સખિયા પણ જોવા મળ્યા. 4 મહિનામાં પહેલી વખત બંને જૂથ સાથે જોવા મળ્યા. આ અગાઉ નીતિન ઢાકેચા હાઈકોર્ટના દરવાજા ખખડાવી ચૂક્યા છે ત્યારે સર્કિટ હાઉસ ખાતેની મુલાકાતને સૂચક મનાઈ રહી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રવિવારે રાજકોટની મુલાકાતે હતા. સર્કિટ હાઉસ ખાતે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું. સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ હાજર રહ્યા. હર્ષ સંઘવી નેતાઓને મળી રહ્યા હતા. એ સમયે તેઓએ કહ્યું કે ગોવિંદ કાકા કેમ પાછળ ઊભા છે. ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે બીજાને આગળ કરવાનું કામ સારું છે. જ્યારે સંઘવી બોલ્યા કે યે ગુસ્તાકી નહીં ચલેગી. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીની મુલાકાત પણ લીધી. જિલ્લા પોલીસ અધિકારીઓ તથા મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને સિરામિક ઉદ્યોગકારો સાથે બેઠક કરી. આ બેઠકમાં વિવિધ પ્રશ્નો અને માંગણીઓ અંગે ચર્ચા કરાઈ. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ગુનાઓમાં 48% જેટલો ઘટાડો થયો છે. આ રેટ 0 સુધી લાવવાનો પ્રયત્ન કરવા અનુરોધ કરાયો. મોરબીના નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટેનું પણ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી. મોરબી જિલ્લાના સૌ નાગરિકોને લો એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે મોરબી પોલીસ કટિબદ્ધ છે અને એ માટેનું જે કોઈ આયોજન કાં તો કડકમાં કડક જે પગલાં ભરવાના હોય તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે. બનાસકાંઠાનું કર્માવત તળાવ ભરવાની માંગને લઈ આંદોલન ચાલી રહ્યું છે. હવે મહિલા ખેડૂતો પણ આંદોલનના માર્ગે આવી છે. કર્માવત તળાવ ભરવાની માંગને લઈને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી મેદાને આવ્યા. તેમણે 21 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ અંગે
મેં અનેક વખત રજૂઆત કરી છે છતાં આજ સુધી પાણી ભરવામાં આવ્યું નથી. ત્યારે સી આર પાટીલે વળતા જવાબમાં કહ્યું કે ચૂંટણી આવતા જ તેઓને પાણીની યાદ આવી ગઈ. 5 વર્ષ સુધી તેઓ ક્યાં હતા? ભારતીય જનતા પાર્ટી લોકોની સુવિધાનું ધ્યાન રાખે જ છે, ક્યારેય પત્ર લખવાની જરૂર નથી. ધારા આંદોલનો કર્યા, અરજીઓ આપી, આવેદનપત્ર આપ્યા, સિંચાઈ સચિવ, મંત્રી, 21 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી મળીને અલ્ટિમેટમ આપવાનો છું કે તમે સત્તાવાર જાહેરાત કરો, એનું બજેટ ફાળવો. હિંસા નથી, ફક્ત આંદોલનના પગલે લોકોની તાકાત જોઈને તમને ઠાલા વચન આપી રહ્યા છે કે અધિકારીઓ મોકલીએ છીએ. સેના માટે? સર્વે થયેલો છે, 100-110 કરોડનો પ્રોજેક્ટ છે. દરેક ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મિત્રો કોણીએ ગોળ લગાવે અને પછી જતા જાય. જગ્નેશ મેવાડીને આવો કંઈ કહેવાનો અધિકાર નથી. આટલા વર્ષથી જ્યારે એ ધારાસભ્ય છે ત્યારે હવે સામે જ્યારે ઇલેક્શન આવી છે એ ઇલેક્શનમાં એ 100% હારી રહ્યા છે ત્યારે લોકોને પાણીનો પ્રશ્ન બતાવે છે. 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા? 5 વર્ષ સુધી એને પાણી નહીં દેખાયું. લોકો પણ સમજે છે આ તક બધી માણસને કે જ્યારે ઇલેક્શન દેખાય ત્યારે પાણી દેખાય છે અને પત્ર લખવાની વાત કરે છે. અને મહત્વપૂર્ણ ખબરો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. પાણી માટે પ્રધાનમંત્રીને લખ્યો પત્ર. બનાસકાંઠાના કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની માંગ સાથે 125 ગામોની મહિલાએ પીએમને પત્ર લખી પાણીની માંગ કરી. બનાસકાંઠા જિલ્લાના વડગામમાં કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી ભરાવવાની માંગ સાથે શરૂ થયેલું જળ આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. વડગામ તેમજ પાલનપુરના 125 ગામની બહેનોએ ગામે ગામ એકત્રિત થઈ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે. વડગામ અને પાલનપુરમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળતું નથી, જેથી ખેડૂતો પૂરતા પ્રમાણમાં ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકતા નથી. આજે ખેડૂતોની હાલત કફોડી બનતી જઈ રહી છે, જેને લઈને વડગામના કર્માવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ સાથે છેલ્લા 2 મહિનાથી ખેડૂતોએ જળ આંદોલન છેડ્યું છે. પાણીના પ્રશ્નને લઈને ગામોની મહિલા પશુપાલકોએ પ્રધાનમંત્રીને પત્ર લખીને ડેમ ભરવા માંગ કરી છે. જળ આંદોલન એ કર્યું હતું કે અમારું મુકેશ્વરમાં પાણી નંખાય અને અમારું કર્માવતમાં પાણી આવે તો ઘણા જીવ જંતુ પશુપાલન બચી જાય, એટલા માટે અમે તમને યાદ કર્યા હતા. આજે અમારી બધી બહેનો ભેગી થઈ અને તમને પોસ્ટકાર્ડ લખવા માટે મજબૂર થયો છીએ. તો અમે બધી બહેનોએ મળી અને આજે સવારથી જ અહીંયા એકત્રિત થયા છીએ અને પત્રો લખવાનું કાર્ય શરૂ કર્યું છે. તો આ જળ આંદોલનમાં અમારો એક જ ધ્યેય છે કે કર્માવત મુકેશ્વર ડેમમાં પાણી ભરાય, એનાથી અમારા ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ થશે અને અમે ખેતી કરી શકીશું. વડગામ પંથકમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કૂદી પડતા રાજકારણ ગરમાયું. વડગામના કર્માવત તળાવ ભરવાને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અલ્ટિમેટમ આપવાની વાત કરી દીધી, જેની સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મેવાણીને આડે હાથ લીધા અને કહ્યું કે 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા? ચૂંટણી આવતા જ પાણીનો પ્રશ્ન યાદ આવ્યો. મુદ્દે મને લાગે છે કે આપણે બધા ફરી એકવાર બેઠા થવાની, જાગૃત થવાની જરૂર છે અને અલ્ટિમેટમ આપવાનું છે. અને હું 21 તારીખે જો શક્ય બને, બીજો કોઈ કાર્યક્રમ ના હોય તો 21 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી મળીને અલ્ટિમેટમ આપવાનો છું કે તમે સત્તાવાર જાહેરાત કરો, એનું બજેટ ફાળવો. જગ્નેશ મેવાણીને આવો કંઈ કહેવાનો અધિકાર નથી. આટલા વર્ષથી જ્યારે એ ધારાસભ્ય છે ત્યારે હવે સામે જ્યારે ઇલેક્શન આવી છે એ ઇલેક્શનમાં એ 100% હારી રહ્યા છે ત્યારે લોકોને પાણીનો પ્રશ્ન બતાવે છે. 5 વર્ષ સુધી ક્યાં ગયા હતા? 5 વર્ષ સુધી એને પાણી નહીં દેખાયું. કિશોર તુવર, News 18 ગુજરાતી, બનાસકાંઠા. સફેદ સોનું ગણાતી ઓરસંગ નદીનું થયું ચીરહરણ. કેટલાક સમયથી રેત માફિયાઓ એટલી હદે બેફામ બન્યા છે કે નદીના તળ ઊંડા જતા રહ્યા, જેના કારણે આસપાસના ગામોને તરસ્યા રહેવાનો વારો આવ્યો.
ચોમાસું આવતા જ નદી નાળા છલકાઈ જતા હોય, ડેમ છલોછલ ભરાઈ જાય, પાણી આવતા જ આસપાસના ગામના ખેતરો લીલાછમ પાકથી લહેરાવા લાગે. પરંતુ છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં નદી હોવા છતાં ધોધમાર વરસાદ વરસતો હોવા છતાં લોકો અને ખેતરોને તરસ્યા રહેવાનો વારો આવે છે. પાવી જેતપુર નજીકથી ઓરસંગ નદી પસાર થાય છે. એક સમય હતો કે આ નદીમાં જળસ્તર જળવાઈ રહેતા, પરંતુ ભર ચોમાસે પણ આ નદીના પટ સૂકા ભટ નજરે પડે છે. સફેદ સોનું ગણાતી ઓરસંગ નદી પર રેત માફિયાઓનો ડોળો સતત ફરતો રહે છે. ઓરસંગ નદીનું જાણે કે ચીરહરણ થયું હોય એમ નિયમોનો સરેઆમ ભંગ કરીને રેત માફિયાઓ રેતી ઉલેચી રહ્યા છે. રેત ખનન એટલી હદે થયું કે હાલમાં આ નદી 100 ફૂટ ઊંડી થઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે છેલ્લા 3 વર્ષથી આ પંથકમાં લોકો પાણીની તંગી ભોગવી રહ્યા છે. 10 વર્ષ પૂર્વે પાણીના કૂવા 30-40 ફૂટથી ચાલતા હતા, એ આજે 80-90 ફૂટ કરવા છતાં પણ પાણી કૂવામાં ચાલતું નથી. અને જે બોરો છે એ લગભગ ઢગલા બંધ બોરો કર્યા છે. 100-150 જેટલા એક એક ગામોમાં બોરો થયા છે, પણ પાણીનું સ્તર જ નથી, તો બોરમાં પાણી કેવી રીતે આવી શકે? અને નદીના સ્તર નીચા જતા રહ્યા છે, એટલે અમારા કૂવાના સ્તર ઉપર રહી ગયા છે. એટલે ચોમાસામાં ગમે એટલું પાણી આવશે તો અમારા કૂવામાં કંઈ સ્તર ઊંચાવવાના નથી. રેતી ખનન થઈ ગઈ 100 ફૂટોથી, એનું કારણ છે, બીજું કોઈ કારણ છે નહીં. સુસ્કાલ ગામમાં પાણીના કોઈ સ્ત્રોત નથી, લોકોને પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે. સરપંચ દ્વારા ગામના ફળીએ ફળીએ ટેન્કર પહોંચાડાય છે, પરંતુ સમસ્યાનો આ કાયમી ઉકેલ નથી. કૂવામાં પાણી નહીં, બોરોમાં પાણી નહીં, તો પાણી નહીં તો લાવવું કઈથી? હવે પંચાયતમાં 5-4 ટેન્કર અને વસ્તીના આધારે 5-5 હજારની વસ્તી છે પંચાયત, તો 2-3 ટેન્કર પાણીમાં વાપરે તો પંચાયતમાં કામગીરી કરવા લાવવું કઈથી મારે? અને 1-1 ટેન્કર પાણીમાં પૂરું થતું નહીં, ઘર વપરાશ માટે આપવું કે પછી ઢોર જનાવર માટે લાવવું, એ બહુ મોટી સમસ્યા ઊભી થઈ રહી છે. આડબંધ અમને જરૂરી છે, જો આડબંધ અમને ના આપે અને અમારી માંગણી પૂરી ના થાય, ગામમાં જે પાણીની પીવાની તકલીફો છે, ખેતી લાયક પાણી નથી રહ્યું, એના માટે જો સરકારી તંત્ર અમારા માટે કાંઈ ના કરે, આડબંધ ના આપે, તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. અસંખ્ય બોર, અસંખ્ય કૂવા અને ગામની નજીક ઓરસંગ નદી હોવા છતાં આ વિસ્તારના લોકો પાણીની સમસ્યાથી પીડાય છે. અહીં આજી ડેમની વ્યવસ્થા કરવામાં આવે તો હજારો લોકોની પાણીની સમસ્યાનું સમાધાન આવે તેવું છે. સેવજ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અમદાવાદ પોલીસ દ્વારા રાજ્યના યુવાનોને માદક પદાર્થોથી દૂર રાખવા ડ્રગ એડિક્ટ વિરુદ્ધ થ્રીલ એડિક્ટ અભિયાન શરૂ કર્યું છે. એનએસજી કમાન્ડો, ચેતક કમાન્ડો અને ગુજરાત પોલીસના જવાનો દ્વારા ટેરેસ ઉપરથી બિલ્ડિંગ રેપિંગના વિવિધ ટેકનિકનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. જિંદગીમાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં બહુ થ્રિલ છે, આ જગ્યામાં કોઈ થ્રિલ નથી. નાર્કોટિક્સમાં ફક્ત જિંદગી ખરાબ થવા સિવાય કોઈ રસ્તો નથી. લોકોની જિંદગી બરબાદ થઈ જાય છે. આની જગ્યાએ થ્રિલ હોય, એડવેન્ચર હોય, તો જિંદગી સારી રીતે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.